પાણી જોઈએ છે તો જીવન જોખમમાં મૂકવું જ પડશે, બાકી પાણી નહીં મળે. કારણ કે આ ગુજરાત છે જ્યાં મતોની ખેતી માટે વાયદાઓ અપાય છે પરંતુ પૂરા થતા નથી. પાણી માટે લોકો મરતા હોય તો મરે, સરકારને શું, સરકારના અધિકારીઓને શું? આવી જ દશા દુધરેજના રહેવાસીઓની છે, જ્યાં પાણીના એક ઘડુલા માટે મહિલાઓ જીવને જોખમમાં મૂકી રહી છે. ત્યારે શું છે પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓની હાલત, જોઈએ આ અહેવાલમાં. માથે મટુકી લઈને એક સાથે નીકળેલી પનિહારીઓને જોતા જૂના જમાનાની યાદ ચોક્કસ આવી જાય. આ પનિહારી પણ પાણી ભરવા માટે જઈ રહી છે, પરંતુ કોઈને આનંદ ઉમંગથી નહીં પરંતુ મજબૂરીમાં, અને તે પણ ધગધગતા તાપમાં અનેક કિલોમીટર દૂર. કહેવાય છે કે પાણી વિના જીવન શક્ય નથી, પરંતુ અહીં પાણી જ તેમના માટે મોતનું કારણ પણ બની શકે છે. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના દુધરેજના, અને આ મહિલાઓ દુધરેજના વોર્ડ નંબર 1 માં જ રહે છે, પરંતુ અહીં પાણીનું ટીપું પણ નથી આવતું, જેના કારણે મહિલાઓને 3 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. અહીં પણ મહિલાઓને કેનાલમાંથી જીવના જોખમે ગંદુ પાણી ભરવું પડે છે. અમે પાણી વગરની અમને બહુ પરસ્તી છે, અમારી પરસ્તી કોઈ સાંભળતા નથી. અમારા સભ્ય છે એ પાણીની માંગણી કરે છે, પણ એમને પાણી ના મળતું હોય તો પછી અમને પાણી ક્યાંથી મોકલાય? ક્યાંથી પાણી ભરો છો? અમે અત્યારે નર્મદાથી પાણી ભરીએ છીએ. કેટલું દૂર છે? 3 કિલોમીટર દૂર છે પાણીનું, અને અમે બહુ જડાણ થાય છે તોય પણ છતાંય પાણી લાવીએ છીએ. અમે અમારું સ્વરે તોડીને પાણી લાવીએ છીએ, પાણી ભર ભરી કાનમાંથી લોહીના પડદા ચાલુ થઈ ગયા. પાણી માટે મુશ્કેલી વેઠી શકાય, પરંતુ જીવના જોખમે? જુઓ આ દ્રશ્યો, જેમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ નાની બાળાઓ પણ પોતાના જીવને જોખમમાં મૂકી નર્મદાની કેનાલમાં ઉતરી રહી છે. તેઓના હાથમાં બેડલા છે. આ દ્રશ્યોમાં કેટલીક નાની બાળાઓ પણ દેખાઈ રહી છે, જે કેનાલમાં નીચે ઉતરી પાણી ભરી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ન તો અહીં કેનાલ ઉતરવા માટે પગથિયા છે કે ન તો કોઈ આધાર. જો પાણી ભરતા તમારો પગ લપસ્યો તો સમજો તમારો જીવ ગયો. પાણીનું બેડલું ભર્યા પછી પણ ખતરો ઓછો નથી થતો, કારણ કે બેડલું લઈને કેનાલમાંથી ઉપર ચઢવું પણ ખૂબ જોખમી છે. તેમ છતાં આ મહિલાઓ અને બાળાઓ પાણી માટે અહીં સુધી રઝળપાટ કરે છે. છેલ્લા અહીંથી 15-20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, ઝૂંપડા બાંધીને, ને અમને પાણીની રસ્તાની બહુ પ્રોબ્લેમ છે. અમે શેઠ તલાવે પાણી ભરવા જતા હતા, પણ 12 વર્ષથી આ નર્મદા લેન આવી છે તો નર્મદામાં અમે ચડી હપતા નથી, ઉતરી હપતા નથી, તોય છતાં અમે પાણી ભરી 3 કિલોમીટર દૂરથી અમે પાણી ભરવા જઈએ છીએ. એક બેડું લાવીએ ને તો બીજું બેડું સાંજે લેવા જવું પડે. અમારે ઘડીએ ઘડીએ બેડે બેડે પાણી ભરાતું નથી સાહેબ, તો તાત્કાલિક અમને પાણીની લાઈન ચાલુ કરવા વાલ મૂક્યા છે, તો તાત્કાલિક અમને પાણીની લાઈન ચાલુ સાંજે કરી આપો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર પાલિકા દ્વારા તમામ વોર્ડમાં ધોળી ધજા ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ બારે માસ પાણીથી ભરાયેલો હોવા છતાં પણ અહીંના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. અંદાજિત 400 જેટલા પરિવારોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી, પરંતુ તેમ છતાં પૂરતું પાણી નથી અપાઈ રહ્યું. અધિકારીઓનું કહેવું છે કે જૂની પાઇપલાઇન જર્જરિત હોવાને કારણે અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે. 2-4 મહિનામાં નવી પાઇપલાઇન નંખાઈ ગયા બાદ નિયમિત શુદ્ધ પાણી મળશે. આપણે નવા નેટવર્કથી પાણી આપવા જઈ રહ્યા છીએ, પણ કેટલીક જગ્યાએ લીકેજના પ્રોબ્લેમ છે. વધુમાં વોર્ડ નંબર 1 માં કનેક્શન પણ બાકી છે, એટલે નવી લાઇનથી આપણે આપી નથી શકતા. જૂની લાઇનમાં કેટલીક જગ્યાએ લીકેજ છે, એટલે પાણી આવું ગંદુ આવે છે. નિયમિતપણે લીકેજ ચેક કરવામાં આવે છે અને એનો ઉકેલ પણ લાવવામાં આવે છે. એ પ્રેશરથી પાણી નથી આવતું ને ઓછું આવે છે, એના માટે અમે વાર મહિને સૂચના આપશું અને લાંબા સમય માટે પાણી આપે, એટલે છેવાડાના માણસ સુધી પાણી, જે પણ ઘરો 20-30-40 ઘરો રહી જાય છે, એમને પણ રેગ્યુલર મળે એવું આયોજન. અધિકારીઓ કહે છે 3 મહિના પછી રેગ્યુલર પાણી મળશે, પરંતુ હાલ જ્યારે જરૂર છે ત્યારે જ પાણી નથી મળી રહ્યું. અધિકારીઓ કહે છે જૂની લાઈનો લીકેજ છે, તેથી પાણી નથી મળી રહ્યું. ત્યારે સવાલ એ થાય છે કે પાણીની લાઈનમાં લીકેજ છે તો તેને રિપેર કેમ ન કરાઈ? 3 મહિના પછી નવી પાઇપલાઇન નાખવાનો શું મતલબ? કેમ ઉનાળા પહેલા પાણીની પાઇપલાઇનનું કામ શરૂ ન કરાયું? કેમ અત્યાર સુધી લોકોને પાણીના કનેક્શન નથી અપાયા?
શું કોઈનો જીવ ગયા પછી મળશે લોકોને પાણી? ગતિશીલ ગુજરાતની વાતો બહુ થઈ, હવે કામ પણ કરો. આશા રાખીએ કે વીટીવીના આ અહેવાલ બાદ લોકોની પરિસ્થિતિનો સરકાર તાગ મેળવી તેમની સમસ્યાનું નિવારણ લાવશે. વીરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.